તમારી મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 20 સપ્ટેમ્બર શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે, જેને પગલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હતી. આજે રાજકોટ, અમરેલી, બોટાદ તથા પોરબંદરમાં વરસાદ પડ્યો હતો. આ જિલ્લાઓમાં વિવિધ ગામોમાં બપોરે ધોધમાર વરસાદ થયો હતો. અમદાવાદ તથા અરવલ્લીમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો હતો. મંદીને હટાવવા સરકારે કમર કસી છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે અગત્યની ઘોષણા કરી હતી. તેમણે કોર્પોરેટ ટેક્સમાં 9% પણ વધુનો ઘટાડો જાહેર કર્યો છે. હાલ કંપનીઓને સેસ સરચાર્જ સહિત 34.94% ટેક્સ ભરવો પડે છે. નવા નિયમ મુજબ કંપનીઓને હવે 25.17% ટેક્સ જ ભરવો પડશે. આ નિર્ણય 1 એપ્રિલ 2019 તારીખથી લાગુ થશે. આ માટે સરકાર બિલ પાસ કરશે. ટેક્સ ઘટાડાથી સરકારે 1.45 લાખ કરોડનું નુકસાન કર્યું છે. સરકારના ટેક્સ ઘટાડાને પગલે શેરબજારમાં તેજી આવી હતી. સેન્સેક્સમાં 2284 પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 517 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 38,300ની સપાટીએ બંધ થયું હતું. આજે સેન્સેક્સમાં છેલ્લા 10 વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. આજે જામ્યુકોની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નગરમાં વધતા રોગચાળા તથા બંધ સ્ટ્રીટ લાઇટોનો મુદ્દો ગરમાયો હતો. વિપક્ષ દ્વારા શરીરે બેનર તથા લાઇટ ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષે મેયરના રાજીનામાની માંગ પણ કરી હતી. બેઠકમાં વિપક્ષના અનોખા વિરોધ પ્રદર્શનથી કુતૂહલ સર્જાયું હતું. લાલપુરમાં ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. જામજોધપુરના કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ આ આરોપ લગાવ્યો છે. ભૂગર્ભ ગટર યોજનાનું એસ્ટિમેટ 13 કરોડ હતું, જ્યારે યોજના પાછળ 27 કરોડ ખર્ચાઈ ગયા છે, છતાં યોગ્ય કામગીરી થઈ નથી. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. આવા આક્ષેપો સાથે આ મુદ્દે તપાસ કરવા ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ માંગ કરી છે. આજે જામનગરમાં PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી. સેન્ટ્રલ ઝોન તથા 7 રસ્તા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ચેકિંગ થયું હતું. PGVCLની કુલ 26 ટુકડીઓએ વીજ ચેકિંગ કર્યું હતું. બેડી ગેટ, પંચેશ્વર ટાવર, ખોડિયાર કોલોની તથા સત્યમ કોલોની વિસ્તારોમાં ચેકિંગ થયું હતું. ચેકિંગ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.